હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન નડા સેવન્ટી ઓન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધીમાં ફોરેસ્ટની એક્ઝામમાં જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે હાલમાં તેમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે અત્યારનો ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે તેની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જોઈએ રામસર શબ્દ એની સાથે સંકળાયેલો છે એસ ડીજી ટુ કલમ ગોલ તેર નંબરનો ગોલ છે માનવ પ્રવૃત્તિ નાઇટ્રોજન ચક્રને શું અસર કરે છે કઈ નદી ઉત્તર દિશા તરફ વહેતી નથી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન સેના માટે પ્રખ્યાત છે દુકાળમાં અધિક માસ કહેવત પૂછાણીતી એનજીટી કેટલા સમયમાં કેસમાં ચુકાદો આપી દે છે એવું હતું સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે સરકાર બનાવવા માટે રાજ્યપાલ કોને બોલાવે છે આવો પ્રશ્ન હતો પછી એક પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી કયો સ્વતંત્ર સેનાની ગુજરાતનો નથી નળ સરોવરને લગતો એક પ્રશ્ન હતો સાપુતારા કઈ નદીના કિનારે આવેલું છે બાયોમેડિકલ વેસ્ટથી શું નુકસાન થાય છે ઈસરો અને વન વેબ રિલેટેડ પ્રશ્ન હતો મહારાષ્ટ્રનો કરંટ અફેરનો પ્રશ્ન કઈ યોજના સીએ શરૂ કરી પછી એસડીજી સેવન નંબરનો ગોલ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શેનું ઉદઘાટન કર્યું કાર્બોધીનું પાચન કયો ઉત્સેચક કરે છે સરદાર પટેલ કેટલો સમય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા બે હજાર એકની સાપેક્ષા બે હજાર ત્રેવીસ સુધી જાતિ પ્રમાણનો તફાવત કેટલા સાક્ષરતા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેના તફાવત પછી મગર સંબંધિત પ્રશ્ન ગ્લોબલ વોર્મિંગ પ્રશ્ન ભૂ ભૂમધ્ય ભૂંડી ભીખ છે અલંકાર અનુકંપાનો સમાનાર્થી એસિડ વરસાદથી જમીનને થતું નુકસાન મોટરિયન સેના માટે બનાવવામાં આવે છે હનુમાન નિકોબારને લગતો પ્રશ્ન હતો પછી શ્રેણી પૂછી તેક પંચ્યાસી અઠ્ઠાણું એકસો એક એકસો ચૌદ એકસો સત્તર એકસો ત્રીસ તો પછી શું આવે પાણીમાં થતું ગોળાકાર શબ્દ સમૂહ હતો હૃદય છલકાય જવું રૂઢિપ્રયોગ મનેખ જેવા મન મનેખની ક કપરો કાળ આવ્યો અલંકાર પૂછાણો પછી મેથ્સના કેટલાક પ્રશ્નો જોઈએ તો કોઈ વસ્તુ અઢાર અને ત્રીસમાં માં ખરીદે અને નવ અને વીસમાં વેચે તો નફાની ટકાવારી છોકરા અને છોકરી જેમ ગુણોત્તર એકસો નેવ્યાસી તો છોકરા કેટલા પછી ગીર અભયારણનો પ્રશ્ન સંખ્યાની આગળ પાછળ પ્રતિકવાળો વાળો પ્રશ્ન દુકાળમાં અધિક માસ કહેવત આપણે આગળ જોઈએ સાબરમતી નદી ઉપર ક્યુ ક્રૂઝ ઉદઘાટન કર્યું ઓઝોનથી થતું નુકસાન મેંગ્રુવનો મુખ્ય ઉપયોગ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ વસ્તીનો પ્રશ્ન મિત્રો આપણે કેવા પ્રશ્ન પૂછાણા તેની ચર્ચા કરીએ છીએ નહીં કે પ્રશ્ન જવાબની જેથી તમને ટ્રેન્ડ ખબર પડે ગુજરાતના દરિયા કિનારે કઈ નાશપ્રાય પ્રજાતિ છે રાજસ્થાનના બે પક્ષી અભયારણ્યો વર્ષા સાક સીસમ ક્યાં જંગલમાં જોવા મળે આ હેતુ ગ્લોબલ વોર્મિંગ જળ સંબંધિત પર અસર સિંહ સહિત વન્યજીવી અભયારણ્ય માટેના સંમેલનનો પ્રશ્ન વન્યજીવ પર પ્રતિબંધ સૂચવતો શબ્દ આવા અહીં દર્શાવેલા દરેક પ્રશ્નોના ટ્રેન્ડ સ્વરૂપમાં આપણે પૂછાયેલા હતા અત્યારે જે ફોરેસ્ટની એક્ઝામ આવી રહી છે તેમાં તો આ પ્રમાણેની તમારે તૈયારી કરવી જોઈએ